शिमला चार चरण कमल एक કેટલાક સમયથી ફેસબુકની અંદર ખાસ કરીને ચિરંજીવી પરિતોષ ગોસ્વામી એટલે કે રઘુબાવા અને એમના કેટલાક સહયોગી વૈષ્ણવ મારો એક ફોટો મૂકીને એક નિરર્થક વિવાદ ચલાવી રહ્યા છે એ વિશે સ્પષ્ટતા કરવી જરૂરી બને છે. બે ત્રણ વર્ષ પહેલા કિશનગઢ ની અંદર એક ઉત્સવ પ્રસંગે વૈષ્ણવોની સભા એકત્ર થયેલી અને એ સભામાં રાજસ્થાનના અને કિશનગઢના રિવાજ મુજબ ગોસ્વામી બાળકોને સન્માનના રૂપમાં ભેટ સોગાદના રૂપમાં પ્રેમપૂર્વક પાક શાફા વગેરે બાંધતા હોય છે. કોણ શું બાંધવાનું છે, કઈ પાક બાંધવાનું છે નિશ્ચિત ન હોય અને એક વૈષ્ણવે ભાવથી ઘણા સમયથી પોતાની હાથે કુલે અને જોડ તૈયાર કરેલા અને સભામાં અચાનક આવી અને એને બધા વૈષ્ણવ પાક વગેરે ધરાવતા હતા તો એમને પણ આવીને પોતાની એ ભેટ એ કુલે જોડ ધરાવી. ત્યાં એ ભાવ હતો કે એને જે ભાવ અને સ્નેહપૂર્વક જે કઈ ભેટ આપી છે એ ભેટનો સ્વીકાર કરવાનો જ માત્ર ભાવ હતો. ફૂલેનો જોડ પહેરવાથી કોઈ ઠાકોરજી સાક્ષાત શ્રી કૃષ્ણ થઈ જાય છે એ તો કેવળ મૂર્ખ લોકોની જ કલ્પના હોઈ શકે, કેવળ મૂર્ખાએ જ હોઈ શકે જે સામાન્ય વાતને પણ ન સમજી શકતા હોય એવા મૂર્ખ લોકો જ આના વિશે કોઈ વિવાદ ચલાવી શકે. પણ છતાં જે વિવાદ ચલાવી રહ્યા છે તેનો જવાબ આપવા પણ અમે તૈયાર છીએ. પહેલું કે કુલેને જોડ એ ઠાકોરજીનો શ્રીંગાર છે, પણ કુલે જે છે એ પઠાણ મોગલો બધા ધારણ કરતા હતા. ખાલી કુલે ધારણ કરવાથી કે ઠાકોરજીના શ્રીંગાર ધારણ કરવાથી કે કોઈ મોરપીચ માથે લગાવી લેવાથી કોઈ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ થઈ જતું નથી. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, કૃષ્ણા પરમ નાસદેવમ વસ્તુ દોષ વર્જિતમ. કૃષ્ણથી પર કોઈ દૈવત છે જ નહીં, કૃષ્ણ સમાન પણ કોઈ નથી તો પર હોવાની સફાવત નથી. આપણે બધા જ કૃષ્ણને ભજનારા છીએ તો કૃષ્ણ બનવાની ચેષ્ટા કરવી એ તો એક મહાન કુચેષ્ટા કહેવાય. ફૂલે જોડ એક વખત પહેરી એનાથી કોઈ ભગવાન હોવાનો કે અમે કૃષ્ણ છીએ એવો કોઈ દાવો અમે ક્યારે કર્યો નથી, કરશું પણ નહીં, ભગવાન એવી કુમતી અમને ક્યારે આપે નહીં. બીજું કે ઠાકોરજીના શ્રીંગાર કોઈ પણ પહેરવાથી કોઈ ભગવાન કૃષ્ણ થઈ જાય છે એવું કઈ માની શકાય નહીં. અને કુલેજોડ પહેરવાથી પણ અમને કોઈ આનંદ થયો છે કે કુલેજોડ પહેરવું અમને ખૂબ ગમ્યું છે એવું કઈ માનવાની આવશ્યકતા નથી. અમને જરા પણ આ વસ્તુ ગમી નહોતી, પણ છતાં એક વૈષ્ણવને એક ભાવસભર કોઈ ભેટ છે એનો સ્વીકાર કરવાનો જ એમાં કઈ ખાલી ભાવ હતો. અને એ પ્રસંગ બન્યા પછી બધાને પણ ત્યાં સૂચના આપવામાં આવી કે ક્યારેય પણ પાગ સિવાય બીજું કોઈ પણ ઠાકોરજીના સંબંધી શ્રીંગાર જે છે ગોસ્વામી બાળકોને ગુરુને ક્યારે ધરાવવો નહીં. પણ જે લોકો દાનના દિવસોમાં વૈષ્ણવ પાસે દાન માંગે છે એ પોતાને કૃષ્ણ માની રહ્યા છે એ નિશ્ચિત છે. અમે નથી કોઈ દિવસ દાન માંગતા અને દાન લેવા દેવાનો પણ વિરોધ કરીએ છીએ. હજી પણ અમે અમારા સ્ટેન્ડ ઉપર એ કાયમ છીએ કે આપણા પુષ્ટિ માર્ગ ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આપણા ઠાકોરજી સમકક્ષ કોઈને પણ ગણી શકાય નહીં. ગુરુ હોવાનો દાવો પણ કરવો, પુષ્ટિ માર્ગ ની અંદર ગુરુ બનવું એ પણ બહુ કઠિન તાજ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ખાલી વલ્લભ વંશજ હોવાથી ગુરુ બનાતું નથી. આજ તો બધા વલ્લભ વંશજો ગુરુ બનવાને બદલે સાક્ષાત કૃષ્ણ બનવા નીકળી પડ્યા છે અને અમે કુલેજોડ પહેરવાથી પણ હજી એવો દાવો નથી કરતા કે અમે કૃષ્ણ છીએ, નથી એવો દાવો કરતા કે અમે વલ્લભ કે સાક્ષાત શ્રી મહાપ્રભુજી છીએ. અમે કેવળ એમના વંશજ છીએ, પુષ્ટિ માર્ગના એક અનુયાયી છીએ અને પુષ્ટિ માર્ગના એક સામાન્યમાં સામાન્ય બિંદુ હોવાનું ગૌરવ અનુભવીએ છીએ. પણ જે લોકો ને શાસ્ત્ર અધ્યયન કરવું નથી, પુષ્ટિ માર્ગ સિદ્ધાંતો ભણવા નથી,
સમજાવવા નથી, સાચા સિદ્ધાંતો વૈષ્ણવ સમજાવવા નથી. વૈષ્ણવની જે શ્રદ્ધા છે એનો દુરુપયોગ કરીને, યજ્ઞો કરીને, ઠાકોરજી નામના દર્શનો કરીને, છપ્પન ભોગો કરાવીને, યાત્રાઓ ઉપાડીને વૈષ્ણવની જે શ્રદ્ધાનો પૈસા કમાવવા માટે જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ સૌથી ઘૃણાસ્પદ બાબત છે. ક્યારે કેમી ક્યારેય આ બાબતનો વિરોધ કરવા માટે આ લોકો આગળ આવતા નથી. પુષ્ટિમાર્ગમાં ચાલતા અનર્થો સામે, પુષ્ટિમાર્ગમાં ચાલતી વિકૃતિઓ સામે કેમ આ લોકો વિવાદ ચગાવતા નથી? ક્યારે ફેસબુકની અંદર કે વોટ્સએપ કે સોશિયલ મીડિયામાં આવીને પુષ્ટિમાર્ગમાં ચાલતી વિકૃતિઓને પર્દાફાશ કેમ કરતા નથી? અમે તો છડેચોક કરી રહ્યા છીએ, છડેચોક કહી રહ્યા છીએ કે જે મહાપુરુષના સિદ્ધાંત વિરુદ્ધ છે, જે શાસ્ત્ર વિરુદ્ધ છે, એ ક્યારેય પણ આચાર્ય સ્થાને બેઠેલા લોકોને શોભાસ્પદ નથી. અને એ લોકો પોતાને કૃષ્ણ હોવાનો દાવો કરીને દાન માંગી રહ્યા છે અને કૃષ્ણ પોતાને ગણાવી રહ્યા છે, એ કેમ નિંદનીય નથી? ખાલી વેશ પહેરવો એ નિંદનીય માનો છો? તો પછી એવા કર્મ સાક્ષાત ભગવાન હોવાનો દાવો કરીને વૈષ્ણવની શ્રદ્ધાનો જે દુરુપયોગ કરી રહ્યા છે, તો એમને ગેરમાર્ગે વૈષ્ણવ જોઈ રહ્યા છે, એની નિંદા કરવા કેમ આ લોકો આગળ આવતા નથી? છતાં મારી પવિત્ર એ ફરજ માનું છું, હજી પણ વૈષ્ણવને સૂચના આપું છું, ક્યારે પણ વલ્લભપુર ગોસ્વામી બાળકોને કે મને ક્યારે પણ ઠાકોરજી માનવા ન જઈએ, ક્યારે પણ શ્રી મહાપ્રભુજી સમકક્ષ પણ કોઈ પણ આચાર્ય બાળકને શ્રી મહાપ્રભુજી સમકક્ષ પણ માની શકાય નહીં. કારણ કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદૃશો ન ભાવી ન ભૂતોશ્યાપી. તો મહાપ્રભુજી જેવા કોઈ થયા નથી, થશે નહીં. ગુરુ માટે પણ શ્રી ગોકુલનાથજી કૃષ્ણ જ્ઞાનદો ગુરુની ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં ગુરુ કોણ, આ સંપ્રદાયની અંદર ગુરુ કોણ હોય કે જેની અંદર બે લાયકાત હોય, કે જે આ માર્ગના પ્રવર્તક હોય અને આ માર્ગનું ફળ આપવાનું જેનું સામર્થ્ય હોય એ આ માર્ગના ગુરુ હોય. તો એ સામર્થ્ય શ્રી મહાપુરુષ સિવાય બીજા કોની અંદર હોઈ શકે? એટલે મહાપુરુષનું નામ છે શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ. તો મહાપ્રભુજીની સમકક્ષ પણ કોઈને ન માની શકાય એમ શ્રી ગોસાઈજી આજ્ઞા કરી રહ્યા છે. અને જો પુષ્ટિ માર્ગમાં ગુરુ બનવું હોય તો ત્રણ લાયકાત જે છે એ વલ્લભ વંશજે કેળવવી પડે છે. એ છે કૃષ્ણ સેવામાં પરાયણતા, પોતાના ઠાકોરજીની સેવામાં પોતાના તનુવિત્તથી પોતાના ઘરમાં અને ભાવ સંગોપન પૂર્વક જાહેર પ્રદર્શનથી રહિત થઈને ભગવત સેવા, પોતાનું કર્તવ્ય, પોતાનું અસ્તિત્વનું એ પ્રયોજન સમજીને સાક્ષાત ફલરૂપ માનીને પોતાના ઘરમાં પોતાનું સર્વસ્વ સમર્પણ પૂર્વક એને ભગવત સેવા કરવી જોઈએ. અને એ બાબતમાં સેવા અને કથાની બાબતમાં દંભ આડંબરથી રહિત થઈને રહેવું જોઈએ. અને શ્રી ભાગવત તત્વજ્ઞ, એ ભાગવતના તત્વના પણ જાણકાર, ભાગવતના તત્વને જાણવા માટે પણ નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. ના ત્રણ લાયકાત જે પ્રાપ્ત કરતા હોય એ વલ્લભ વંશજ છે, એ ગુરુ હોઈ શકે છે. એટલે ગુરુ બનવું પણ બહુ કઠિન છે પુષ્ટિ માર્ગની અંદર. તો ભગવાન બનવાની વાત તો બિલકુલ જેનો ઉપલો માલ ખાડી હોય, કે જેને બિલકુલ ઉપલો માળ હોય જ નહીં, બુદ્ધિ જેવું તત્વ ન હોય એ પોતાને કૃષ્ણ માનતા હોય એ મૂર્ખાય છે, બુદ્ધિહીનતાનું પ્રદર્શન છે. એટલે એવું તો ક્યારેય કરવાની ચેષ્ટા કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ તો કરી શકે નહીં. તો વેશ પહેરીને ઘણા ગોસ્વામી બાળકો પોતાને હાથમાં વાંસળી, મોર, મુકુટ, કાચની ધારીને ઘણા ગોસ્વામી બાળકો બીજા પણ એ નાટક ચેતક કરી રહ્યા છે. એના સામે ક્યારેય પણ આ ચિરંજીવ રઘુબહા ક્યારેય પણ એના વિરુદ્ધમાં બહાર આવ્યા નથી. અને મને બહુ આનંદ થયો છે કે એમણે આ બાબતમાં બધાનું ધ્યાન દોર્યું. તો બધાની સામે સ્પષ્ટતા પણ કરી દઉં, આવા લોકો કે જે કૃષ્ણ બનીને બહાર આવી રહ્યા છે એને ખુલ્લા પણ પાડવા જોઈએ. કોઈ કૃષ્ણ બની શકતું નથી. કૃષ્ણ તો દાન શેનું માંગી રહ્યા છે ગોસ્વામી બાળકો? જો કૃષ્ણ નથી તો દાન શું કામ માંગે છે? દાન તો કૃષ્ણ એ પણ દહીંનું માંગ્યું છે, તો પૈસાનું દાન શું કામ માંગી રહ્યા છે ગોસ્વામી બાળકો? એ મોટી એક વિકૃતિ છે આ સંપ્રદાયની, એ દૂર કરવી જોઈએ. વલ્લભકુલ ગોસ્વામી બાળકોને સાક્ષાત મહાપ્રભુજી માનવું પણ ઉચિત નથી. તો પછી એક વલ્લભ વંશજ હોવાનું ગૌરવ ધરાવીએ, એક વલ્લભ વંશજ તરીકે આચાર્યો ચિત્ત, આચાર્ય પરંપરા જે છે એને જાળવવા માટે પ્રયત્નશીલ રહીએ, કૃષ્ણ સેવામાં પરાયણ રહીએ, ભાગવતમાં એનું અધ્યયન કરવા માટે પણ તત્પર રહીએ. તો વૈષ્ણવને પણ સાચા સિદ્ધાંતોનો બોધ કરીએ, અધ્યયન અધ્યાપનની પદ્ધતિથી એ કરવાને બદલે સોમયજ્ઞો કરવા
પૈસા ઓઘરાવવા સૌમ્યજ્ઞને નામે, પૈસા ઓઘરાવવા ઠાકોરજીના સેવાના નામે, હવેલી બનાવવા માટે પૈસા ઓઘરાવવા, હકીકતમાં આચાર્ય પદની ગરિમાનું ખંડન છે. અને એક બ્રાહ્મણ તરીકે પણ એ ઉચિત કાર્ય નથી. દેવલક્તા અને ગ્રામયાજી પણ એની અંદર આવતું હોય છે. તો આવા કાર્યો કરવામાં એ કાર્યો હંમેશા વલ્લભ વંશજો માટે નિંદનીય હોય છે, કે જે ગ્રામયાજી પણ કરીને યજ્ઞો કરતા હોય, જે ઠાકોરજીના નામની ભેટ સેવા મનોરથો જાહેર પ્રદર્શન કરતા હોય, ભાગવત સપ્તાહ આદિ દ્વારા પૈસા ઉઘરાવતા હોય, એ પુષ્ટિ માર્ગમાં નિંદનીય છે, જઘન્ય અપરાધ છે. તો એ અપરાધ સામે લોકો વૈષ્ણવનું ધ્યાન દોરવાનો મને પણ અવસર મળ્યો આ બહાને, કે આ વિવાદના બહાને, કે આ લોકોને પણ ખુલ્લા પાડવા જોઈએ કે જે સાક્ષાત કૃષ્ણ હોવાનો દાવો કરી અને વૈષ્ણવને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને અમે તો પોતાની માટે કહીએ છીએ કે એક વલ્લભ હંસજ હોવા સિવાય કોઈ ગુરુપદની પણ લાયકાત હું ધરાવતો નથી. હું ક્યારે મહાપ્રભુજી બનવાનો પ્રયત્ન નથી કરતો, નથી કોઈ એક સામાન્ય વૈષ્ણવ બનવાનો નિરંતર પ્રયત્ન કરું છું અને કરતો રહીશ. અને સાચા સિદ્ધાંત જે શ્રી મહાપ્રભુજીના છે એનો બોધ કરવું એ અમારું કર્તવ્ય છે, એ બોધ કરતા રહીશું. અને બીજું, આ જ વિવાદની અંદર બે ત્રણ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા બીજા ગોસ્વામી બાલકો દ્વારા, કે ગુરુ તો સાક્ષાત ભગવાન જ હોય છે. તો ગુરુ સાક્ષાત ભગવાન હોય છે તો એ માટે વેદ વચન પણ બતાવ્યું કે યશ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ, જેવી ભક્તિ ભગવાનમાં રાખવામાં આવે છે એવી જ ગુરુમાં રાખવી જોઈએ. એટલે ભગવાન ગુરુ છે, સાક્ષાત ભગવાન હોય છે, એટલે દાન લઈ શકે છે. એવું ઘણા લોકોએ આ જ વિવાદમાં વચ્ચે કોમેન્ટ કરી છે. એની પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે ગુરુ કેવી રીતે ભગવાન, વેદ કેવી રીતે કહે છે. વેદ ગુરુને ભગવાન કહે છે એટલું જ નહીં, વેદ તો એમ કહે છે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તો ખાલી આચાર્ય જ દેવ છે એમ ક્યાં કહે છે? વેદ તો એમ કહે છે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તો વેદ તો અતિથિને પણ દેવ માનવાનું કહે છે. તો દેવ એટલે કે જેની આપણે આરાધના કરી રહ્યા છીએ, જે આપણા સર્વસ્વ છે, જે આપણા આરાધ્ય ભગવાન છે, જેનું આપણે ચિંતન કરી રહ્યા છીએ, મનન કરી રહ્યા છીએ, જેની સેવા કરી રહ્યા છીએ, એ આપણા માટે દેવ હોય છે. ઘણા લોકોને એ પછી ખબર નથી કે દેવ કીધું છે, ભગવાન ક્યાં કીધું છે. દેવ અને ભગવાનની અંદર, ભગવાનની અંદર પણ દિવ્યતા તો છે, દેવ પણ તો ભગવાનની અંદર પણ છે. તો ઘણા મૂર્ખ લોકો આવું પણ બોલતા હોય છે કે દેવ ધર્મ પુષ્ટિ માર્ગમાં થાય કેવી રીતે, અહીં તો દેવ હોતા જ નથી. તો કૃષ્ણ દેવ નથી તો કોણ છે? તો કૃષ્ણ જે છે, મહાપ્રભુજી પણ કે આજ્ઞા કરે છે, વંદે શ્રી કૃષ્ણ દેવમ. તો કૃષ્ણને દેવ તો શ્રી મહાપ્રભુજી પણ કહી રહ્યા છે. દેવનો અર્થ જે આપણા આરાધ્ય છે, જે આપણા ભગવાન છે, જે આપણા સર્વસ્વ છે, જેનું આપણે ચિંતન કરી રહ્યા છીએ, કીર્તન કરી રહ્યા છીએ, જેનું શ્રવણ કરી રહ્યા છીએ, મનન કરી રહ્યા છીએ, એમની લીલાઓ, એ દેવ છે. તો વેદ તો આચાર્ય દેવ પણ કહે છે, માતૃ દેવ કહે છે, પિતૃ દેવ કહે છે. તો એના માટે સમજવાની વાત આ છે, ખાલી ગુરુને ભગવાન કહેવાથી હરખાઈ જવાની જરૂરિયાત નથી. પેલા તો ગુરુ કોણ હોય કે જે પોતાને ભગવાન માનતો હોય તો એ ગુરુ નથી. ભક્તિ માર્ગની અંદર ગુરુ તો ગુરુ ગોવિંદ દોઉં ખડે કિને લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીન ગોવિંદિયો દેખાય. ગુરુની મહત્તા શું કામ છે ભક્તિ માર્ગમાં? આપણા માર્ગની અંદર પણ કે ગુરુ અને ગોવિંદ બે બાજુમાં ઠાડા છે, તો કોને વંદન કરવું? તો ગુરુને વંદન એટલા માટે કરવું કે એને ગોવિંદને બતાવ્યા છે. અને સાચો ગુરુ જે હશે એ ગોવિંદ જો બાજુમાં ઠાડા હશે તો પોતાને વંદન કરવા જ નહીં. ઠાકોરજી બિરાજતા હોય અને ગુરુને વંદન, જે ગુરુ પોતે સાચા ગુરુ હશે, પાખંડી નહીં હોય, એવા જો ગુરુ હશે તો એમ કહેશે કે મને ચરણ વંદના ન કરો, પણ આ ભગવાન છે એને ચરણ વંદના કરો. ગુરુ જે છે ભગવાન સુધી પહોંચાડનારા છે, કૃષ્ણ સુધી પહોંચાડનારા છે, કૃષ્ણનું જ્ઞાન આપનારા છે. પડવાથી બંનેનું પતન થાય છે, પુરુષોત્તમ આજ્ઞા કરે છે. એટલે ગુરુને ભગવાન એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભગવાનનો બોધ કરે એટલે ભગવાન. અને ગુરુના વચનોની અંદર ભગવાનના વચનો જેટલો વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે ભગવાનને બતાવનારા છે. એટલે પોતાને ભગવાન બતાવતા હોય તો પાખંડ, પણ ભગવાનનો બોધ કરતા હોય, પ્રભુનો બોધ કરતા હોય, એટલે ગુરુની મહત્તા છે આપણે ત્યાં. એટલે કૃષ્ણ સેવા માટે આપણે ગુરુને
આદર આપી રહ્યા છીએ, ગુરુ માટે આપણે કૃષ્ણ સેવા નથી કરી રહ્યા. એટલે કહે છે કે ગુરુ જે ભગવાન જ માનવા જોઈએ ગુરુને, એમ તો વચ્ચે ગોસ્વામી બાલકે જ કોમેન્ટ કરેલી છે કે ગુરુને તો ભગવાન જ માનવા જોઈએ અને એટલે દાન લઈ શકે છે. એ વખતે દૂધ દહીંની આજીવિકા હતી, અમારી આજીવિકા જે પૈસો છે એટલે અમે પૈસા દાન લઈએ. હાલ સાવ મૂર્ખાઈનો પ્રદર્શન છે આ તો, કે વૈષ્ણવ પાસેથી કર ઉઘરાવી રહ્યા છે. કેનો કર ઉઘરાવી રહ્યા છે? કે તમે પોતાને ભગવાન કૃષ્ણ માનો છો, તો કૃષ્ણ માનતા હો તો એનાથી મોટા પાખંડી બીજા કોઈ ના હોય શકે જે પોતાને કૃષ્ણ કહેતા હોય. એટલે મારા ખાલી એક કુલેના 5 મિનિટ ધરવા માટે જે કોઈને વાંધો લઈ રહ્યો હોય છે, હકીકતમાં હું પણ પોતે વાંધો લઈ રહ્યો છું કે વૈષ્ણવે ક્યારે પણ આવા ઠાકોરજી સંબંધી શિંગારો કોઈ ભાવ વેશ પાવીને ભાવાતિરેક થઈને બાળકોને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ માનવા એ મોટી અંધશ્રદ્ધા છે, મોટી વિકૃતિ છે. એ દરેક વૈષ્ણવે પોતાના મનમાંથી આ ખ્યાલ કાઢી નાખવો જોઈએ અને ગુરુને ગુરોચિત એ વ્યવહાર અને સન્માન એ કરવો જોઈએ. ગુરુ પાસેથી શાસ્ત્ર અધ્યયન કરવું જોઈએ, શાસ્ત્ર લઈને જવું જોઈએ ગુરુ પાસે, શાસ્ત્રાધ્યયન કરવું જોઈએ, સુમાર્ગી ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. ગુરુ અને શિષ્યનો સંબંધ જે છે એ વિદ્યાથી છે. અથાધિ વિદ્યમ આચાર્ય પૂર્વ રૂપમ અંતેવાસી ઉત્તર રૂપમ વિદ્યા સંધિ પ્રવચન અનુસંધાનમ ઇત્યાદિ વિદ્યમ. વેદ એમ કહે છે કે ગુરુ અને શિષ્યને જોડનારી જે કડી જે છે વિદ્યા છે. જો વિદ્યા નામની સંધિ તૂટી તો નથી ગુરુ ગુરુ અને શિષ્ય નથી શિષ્ય. વિદ્યાની સંધિથી બે જોડાયેલા છે ગુરુ અને શિષ્ય. પણ જ્યાં વિદ્યાની સંધિ નથી, જ્યાં પરસ્પર વિદ્યાનું આદાન પ્રદાન નથી, એ ગુરુ અને શિષ્યનો વ્યવહાર જ સાચો ગુરુ શિષ્યનો વ્યવહાર નથી. ગુરુને ભ્રમણા છે કે હું ગુરુ છું, શિષ્યને ભ્રમણા છે કે હું શિષ્ય છું. આ તો મોહનું મહાત્મ્ય છે. અહો મોહસ્ય મહાત્મ્ય, આ તો મોહનું મહાત્મ્ય છે. આ શાસ્ત્રનું મહાત્મ્ય નથી કે શાસ્ત્રનો ગુરોચિત વ્યવહાર નથી. એટલે જે પોતાને ભગવાન માનતો હોય તો ગુરુ સાચો હોતો જ નથી. પણ જે પોતાને ગુરુ માને છે અને ભગવાન સુધી પહોંચાડવા માટે, શિષ્યને ગુરુ ભગવાન સુધી પહોંચાડવા માટે પોતાના ઉપદેશોથી ગુરુ જે છે ભગવાન સુધી પહોંચાડવા માટે એ પોતાના શિષ્યને હંમેશા પ્રભુ પાસે કેમ જાય, પ્રભુને સન્મુખ કેમ થાય, એના માટે ગુરુ પ્રયત્નશીલ હોય. તો એવા ગુરુના જે વચનોમાં ભગવાનના વચન છે એવો વિશ્વાસ રાખવા માટે એમ કીધું છે, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવી તથા ગુરુ. માતૃદેવો ભાવ પણ કીધું, પિતૃદેવો ભાવ કીધું, પણ આપણા કેટલા આપણા માતા પિતા કોઈ દેવ જેવા હોતા નથી, સામાન્ય મનુષ્ય જ હોય છે. પણ જ્યારે આપણે જગતની અંદર જે કાંઈ પણ જ્યાં પૂજ્ય ભાવ રાખવાનો છે, જે કાંઈ ઉત્તમ વસ્તુ જે છે, જે કાંઈ શક્તિવાળી વસ્તુઓ છે, એમાં ભગવદ્ ગીતામાં શ્રી ભગવાન આજ્ઞા કરે છે, યદ્યત વિભૂતિમત સર્વમ તત્વમ શ્રીમદ ઉર્જિતમેવવા અને તત્ત દેવાવગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ. જે જે વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવવા તત્ત દેવાવગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ. તો ભગવાન એમ કહે છે કે જે કાંઈ જગતની અંદર જે કાંઈ ઉત્તમ વસ્તુ છે, જે સૌંદર્યવાળી વસ્તુ છે, જે શ્રીથી યુક્ત છે અને જે કાંઈ આ જે સત્વ જે છે એ મારા તેજના અંશથી પ્રકટ થયેલું માનવું જોઈએ. એટલે મારું આ વિભૂતિ છે, મારો એક અંશ માત્ર છે. જ્યાં જ્યાં પણ પૂજ્યભાવ ધરાવે છે, જ્યાં જ્યાં ઉત્તમ વસ્તુ જોઈએ છે, એ બધું જ ભગવાનની એક વિભૂતિ માત્ર છે. એટલે એ ન્યાયથી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, જે કાંઈ પણ ઉત્તમ વસ્તુ છે જ્યાં પૂજ્યભાવ રાખવાનો છે, ત્યાં ભગવાન જે પરમાત્મા જે સર્વવ્યાપક છે, સર્વવ્યાપક છે તો માતા પિતા સર્વત્ર વ્યાપક છે અને એના તેજન્સ એના તેજના અંશથી આ ઉત્પન્ન થયેલા છે. એટલે ભગવાનનું સ્મરણ કરીને આપણે માતા પિતા વગેરેની પૂજા, અતિથિ વગેરેની પૂજા કરવી, એમાં આપણા આરાધ્ય દેવનું એ સ્મરણ કરવું, કારણ કે એ સર્વત્ર વ્યાપક છે. તો એ સર્વત્ર વ્યાપક છે એટલે બધા જ એના વિભૂતિ રૂપ છે. એ પ્રકારની ભાવનાથી આપણે ત્યાં આ બધું કહેવામાં આવ્યું છે, આચાર્ય દેવો ભાવ વગેરે. પણ આચાર્ય પણ સાચા આચાર્ય તો હંમેશા ભગવાન જ હોય છે. આપણા આચાર્યચરણ શ્રી વલ્લભ સાક્ષાત ભગવાનના મુખારવિંદના અવતાર છે, એમાં કોઈ સંશય નથી. કૃષ્ણ કૃષ્ણાશ્રમ કૃપાનિધિ છે, આનંદ પરમાનંદ રૂપ છે, એમાં કોઈ સંશય નથી. છતાં પણ એ આચાર્યચરણ આજ્ઞા કરે છે, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. પોતાને કૃષ્ણનો દાસ જ ગણાવી રહ્યા છે અને એ પોતાને સાક્ષાત કૃષ્ણ રૂપ નથી ગણાવતા, પણ સાક્ષાત એક પોતાને કૃષ્ણનો દાસ ગણાવી રહ્યા છે. તો મહાપ્રભુજી કૃષ્ણના દાસ હોય તો આપણે તે કૃષ્ણના દાસાનું દાસ છીએ. અને કૃષ્ણના દાસાનું દાસ બનવાનું જો સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય તો એમાં આપણા બધાની શોભા છે, એમાં જ બધાની આપણી એ આપણે બધા જ એ કૃષ્ણના દાસાનું દાસ બનીએ તો પણ આપણું એક મહાન
આપણી ઉપર ભગવાનનો અનુગ્રહ એ માનવો પડશે. એટલે ક્યારેય પણ મારા મનની અંદર કે અમારા મનની અંદર ક્યારેય કૃષ્ણ હોવાનો વહેમ નથી, વલ્લભ હોવાનો, ગુરુ હોવાનો પણ વહેમ નથી, અને વૈષ્ણવે પણ ગોસ્વામી બાળકો સાથે અમારી સાથે ક્યારેય ઠાકોરજી સંબંધી કોઈ વ્યવહાર, એ ઠાકોરજીની જેવા કોઈ જે વસ્ત્ર શ્રંગાર વગેરે ગોસ્વામી બાળકોને ધરાવવાની કુચેષ્ટા ક્યારેય પણ કરવી જોઈએ નહીં. ગુરુચિત વ્યવહાર રાખવો જોઈએ, વિદ્યા સંધિથી જોડાવવું જોઈએ, પ્રવચનના સંધાનથી જોડાવવું જોઈએ. એટલે આપણે વિદ્યા અને પ્રવચનના સંધાનથી જ ગુરુ શિષ્યનો સંબંધ આગળ નભાવવો જોઈએ. કોઈ ભાવાતિરેકમાં, ભાવાતિરેકની અંદર કોઈ આવી કુચેષ્ટા થઈ જાય છે, એ હંમેશા એ ક્યારેય પણ એ અનુમોદનીય હોતી નથી. એટલે અમે પણ એનું અનુમોદન કરતા નથી, એમાં જરા પણ અમારી સહમતિ નથી. અને આ વિવાદ જે છે, ખોટો આવો વિવાદ ચગાવવાને બદલે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોના પ્રચાર પ્રસાર માટે આપણે બધા ગોસ્વામી બાળકો એક થઈ અને મહાપ્રભુજીના સિદ્ધાંતના પ્રચાર પ્રસારના કાર્યમાં લાગવું જોઈએ. આવો ખોટો સમય એ ફેસબુક અને આ સોશિયલ મીડિયામાં બરબાદ કરવો જોઈએ નહીં. તો ગુરુ સાથેનો કેવો સંબંધ હોવો જોઈએ, અને એટલા માટે શ્રી ગોપીનાથ પ્રભુચરણ પણ એ જ આજ્ઞા કરે છે, ગુરુ જે છે શિષ્યને પોતાના ઉપદેશથી પાર ઉતારે છે. ઉપદેશથી પાર ઉતારવાનું છે, કૃષ્ણ લીલા કરીને એ ગુરુએ ક્યારેય પણ શિષ્યને પાર ઉતારવાનું હોતું નથી. એટલે પુષ્ટિ માર્ગની અંદર કોઈ પોતાને કૃષ્ણ માનતા હોય તો એ કેવળ અંધતમ નરકના જ એ વાસી હોય છે. પોતાને કૃષ્ણ માનવું એ તો અંધતમ નરકના વાસી જ એવી કલ્પના કરી શકે કે જે પોતાને કૃષ્ણ એ માનતા હોય. જે લોકો ખાસ કરીને રઘુબાવા અને એમના જે સહયોગીઓ જે કઈ આ વિવાદ ચલાવી રહ્યા છે, એ પોતાનું આત્મચિંતન કરે, આત્મનિરીક્ષણ કરે કે શું એ દાન નથી લેતા, શું પોતાને પુરુષોત્તમ માનીને દાન લેવા નથી નીકળતા, અને જો પુરુષોત્તમ નથી માનતા તો શેનું દાન લઈ રહ્યા છે. એ આત્મચિંતન કરે, પેલા એક આંગળી બીજા ઉપર ચિંતાય છે ત્યારે બીજી ત્રણ આંગળી આપણી સમુખ હોય છે, એ ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. અને અમે તો હજી પણ કહીએ છીએ કે વેશ ધારણ કરવામાં અમને જરા પણ આનંદ આવતો નથી. આવો કોઈ વે કોઈ ધરવું એ કેવલ એ મને તો એવું લાગે છે કે સાવ કોઈ નાટકના કોઈ પાત્ર બનાવી દેવામાં આવ્યો હોય એવું મને તો અનુભવ થતો હતો. ફૂલે પહેરીને એટલું બધું અકળામણ થતી હતી કે કોઈ કૃષ્ણ જેવું તો ન લાગે, ઉલટા નાટક કંપનીમાંથી નીકળ્યા એવું લાગે. એટલે ગુરુને કીધું સન્માન કરવું હોય તો ગુરુચિત મર્યાદામાં જ એનું સન્માન કરવું જોઈએ. ક્યારેય ઠાકોરજી વગેરે વેશ, ઠાકોરજીના આભરણ ઠાકોરજીને ધરવામાં આવે તો શોભે છે. આપણે બધા જ કૃષ્ણના દાસ છીએ અને કૃષ્ણની સેવા પોતાના ઘરમાં સ્વતોનુવૃત્તિ કરવી જોઈએ, એ જ સિદ્ધાંત છે. સિદ્ધાંત તો એ જ રહેવાનો છે, ક્યારેય સિદ્ધાંત બદલાવાનો નથી.